ઈ દોડ્યું કરે દોડે તો બીક લાગે એમાં થોડા દાંત હોય પણ હા હારી પિન ટાકોન હોય તો પટલી પાડન હોય હા ભાઈ શું કરે શું કરો ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ માં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો જુઓ, આજ રજા હતી તો વ્લોગ ચાલુ કરી નાખ્યો હે, ને હમણાંથી આવતી નહીં વ્લોગમાં, કારણ કે સવારમાં 7 વાગ્યાનું ઘેર વી જવાનું હોય, પાછું 7 વાગે આવવાનું હોય, એટલે બ્લોગમાં બહુ આવતી નહીં. ભાવીની ચોર કરી લેતા, ને જો અત્યારમાં બા કામ કરવાનું ચાલુ કરી નાખ્યું છે. જો શું કરો બા? બાજર વાવલું છે. બાજરો વાવલો તો બાજરો વાવલો મીડા મળું પડી ગયું તી કા મળું પડી ગયું બંગડી બોક્સ ગાઠી બેઠા. શું કરે રૂપાભાઈ? હા બંગડી પહેરવા છે ને. આખું બોક્સ બેન આજે વ્લોગ શૂટ કર્યો હતો, કારણ કે બેન ને છે રજા, મને બધું કીધું છે, મારે હવે વધારે નથી જોવું. મલ્લુ ને એવું પડી ગયું ભાઈ એમાં કઈક, તો જો ગોતે હે. હા ખાસ કોમેન્ટ કરજો, ઈડું માં દાંત આવે અને બીક લાગે. કામ કરવું છે ને અમારે, આજે જવાનું છે લગ્નમાં, એટલે કે જમવા જવાનું છે માંડવી. મામાના છોકરાના લગ્ન છે તો ત્યાં જવાનું છે. ખાલી જમીન રિયાવાનું છે ને, હાજર છે દાંડિયા રાત ને એવું બધું, તો નાય જાવું ઘડીક વાર એવું લાગે. તો બેન તૈયાર થઈ ગયા? બેન મેં આજે સર કેવા જવાની આજે? આગળ જવાનું થઈ આવે. પર ભાભી તૈયાર છે કે નહીં? નહીં, થોડીક વાર લાગશે. થોડી વાર લાગશે? અરે અરે, આ તક જમવા જવાનું હોય ને તો ભાઈ એટલી બધી વાર લાગે, તો હવે રાનમાં જવાનું હોય તો કેટલી વાર લાગતી છે? આમ હે ભાઈ, હવે કેવા તૈયાર થાય કોને ખબર. અમારા સાહેબ જો તૈયાર થઈ ગયેલા હે. જો એને આવવાનું નહીં, ને આવું તારે હા. જો ભાઈ ભાઈ ને તૈયાર ને થવાનું, કારણ કે એને આવવાનું નથી અને અમારે જવાનું છે ખાલી. હવે કોને ખબર કેટલી વાર લાગે તૈયાર થતા. એમ જો 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 કેટલી વાર છે હવે? હા તૈયાર થઈ જી થઈ જી. તો કેટલા વાગે આમ જતો? પાટલી પાડવાનું હોય ખેલી હોય
લે તે હોય તે ને અમાર પાટલી પર હોય હારે પણ ટાકણ હોય હા ભાઈ તાર સાવ બે હું ના જમી લેન બધે પછી જાવ હું તૈયાર થઈ ગયા ભાઈ અમે ભાગવો હારો આવાને જમવા આવાને મામા ને ફોગણ લગન ને એટલે હા આજ ખાલી જમવા જવાને હા તો ગોદીડો હે કા હા ગોદીડા માં જવાને કાલ પર જાન માં જવાને હા બધે તૈયાર થઈ ગયા હે અને તાર બેન હે તાર ભાભી કા હે ઈ પા હતા થાવું છે કેટલું તાર થાવું છે કોને ખબર હા પાછા વિયા જા ચાલુ થઈ જતો તો બધે તૈયાર થઈ ગયા છે ને હવે અમે જઈ જમવા પડે ને ભાઈ હે મમ્મમ કરાવ પડે ને બાવલું થોડું રહી તાળગા એ નહી રાખવાને ને તો અવિનાશ ને હા એને મરાવું છે હા વાહ કેટલો હે કોઈ તમારા થાને જમવા જવું એને હા ઈ વાત સાચી માંદો પાડવો અવિનાશ ને ઘેર મુકતા થાય છે એટલે પાછા ખાયકા વિયાવી ને એમ તો ફેમિલી આપડે પૂગી જશે જમવા ને જો જમવાનું કેટલું મસ્ત છે હારું એક દિન ધબધબાટી બોલે ઉતારી ભાઈ કેમેરામેન હે આપણો ભાઈ બંધ છે ભાઈ તમારે જમવા નહીં ભાઈ લાસ્ટ માં હોય ને ચાલ તો વાંધો નહીં તો જો ભાઈ વરદા ભાઈ પ્રાણે ફરાયું છે ભાઈ બટકા ને તો ખાઈ લઈએ હવે હા હા ખાઈ લઈએ હા બહુ તમે હે આપડે તો વારો કીધું કે નહીં પણ વરદા પાસે જો આ બટકા ને ઉડી ગયા હે હે એનો વારો લગન લગન નહીં તી બે બે વાર આવજો ભાઈ તો બટકા પાછા દેવા આવ્યા તો કૂટવાડવા પડશે ને મોત ની સુના લાડવા મને બહુ ફાવે કા મને ભૂખ લાગી ની એક કલાક છે ને વધારે ખાઈ લીધા કે એટલે વધારે ઊંઘ આવે લગ્ન નું ખાઈ કે પછી ઊંઘ ને એવું આવે છે તમને બધે ના આવે એક વાર કોમેન્ટ કરી દેજો આવે કે ના આવે તો આપણે કેટલીક વાર આરામ કરી લઈએ.
3 hours later. Can you move it along? I'm all out of time. તો ફેમિલી જોવો આપણે ઊભા થઈ ગયા છીએ અત્યારે, અને આજ તો બહુ હુવાયરું, કારણ કે ખવાઈ ગયું વધારે, કે એટલે હુવાઈ ગયું. કોણ અને હાદી નો કીરો પાસે જાય ને તને 1 વાગે હુતા તો 4 વાગ્યા સુધી હુઈ રહેવાય. તો પણ હું આખી રાત હુઈ જ રહેવું, ઊભું નો થવું હોય તો હું કરું. પણ હાથ નો કરે તારે, મારે હું હાથ કરો તમને? તો હાથ કીરો હોત તો હું કઈ હાથ નો કરું. હા હવે હું તો એમ કે આખી રાત હુઈ રહું તો હાથ તો કરાય ને? કઈ નઈ, હાથ કઈ ને કરવો. મને કોઈ ભાઈ ઊંઘ નો આપો, પર આજ કોને ખબર, અમે ખવાય જોવું કે એવું નઈ, થોડુંક વધારે ખવાય જોવું કે એટલા માટે હે કે હુવાઈ જોવું ને બસ. જો હવે ઉભો થઈ જશો ને ચા પાણી બને તો કઈક વાટ જોઈ રહ્યો. બનાવશો ચા પાણી? બનાવશો મેડમ? બનાવ રાંધણ ટાઈમ થઈ રહ્યા કરે. બનાવ બનાવ તો ના રે ના સહની હવે, પણ તમને અમે કીધું હુઈ રહ્યો શાંતિથી કેવું ને, એટલે ચા પાણી બનાવી નાખવાના નકર હે ને. હા આ દાંત છે કે આવડા દાંત? એક તો બસ અંદર ગળી જડો સદા એ પડી રહે. હા હે ને એ બધા રાખે આપડે મજા નહી આવતી ભાઈ, આ આખો દિવસ પૂતો કે એટલે કઈ મજા નહી આવતી હે. તારા ઉજા દે આને ની. હા એમ બરોબર. તો બસ જો એવું હતું ને, કઈ નક્કી છે નહી જવાનું કે નહીં એમ. તો બસ આજનો વ્લોગ બસ અહીંયા સુધી તે. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.